ચાર વર્ષથી દુકાનો ખાલી પડી રહેતા ભાડાની આવક ગુમાવતું કોર્પોરેશન સયાજીપુરા રાત્રિ બજારની દુકાનો હરાજીથી ફાળવવાના 7-8 વર્ષના પ્રયાસ નિષ્ફળ જતા પૂર્વ કાઉન્સિલર અનિલ પરમાર દ્વારા કોર્પોરેશન પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. વડોદરા કોર્પોરેશન દ્વારા સયાજીપુરામાં બનાવેલી રાત્રિ બજાર હજુ શરૂ થઈ શક્યું નથી. આ રાત્રિ બજારમાં 35 દુકાનો છે. દરેક દુકાન 24 ચોરસ મીટરનો વિસ્તાર ધરાવે છે. આ દુકાનો જાહેર હરાજીથી ફાળવવા માટે અત્યાર સુધીમાં 7-8 વખત પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ આ દુકાનો લેવા માટે કોઈએ રસ દાખવ્યો નથી. ત્યારે ફરી એકવાર ભાડામાં ઘટાડો કરીને દુકાનો ફાળવવા દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. ત્યારે પૂર્વ કાઉન્સિલર અનિલ પરમાર દ્વારા કોર્પોરેશન પર આકરા પ્રહાર કરી અધિકારી વિરુદ્ધ પગલાં ભરવાની પણ માંગ કરી હતી. રાત્રિ બજાર 2014માં આનું બાંધકામ ચાલુ કર્યું. 2016થી 2020 સુધી હું કાઉન્સિલર તરીકે ચાલુ હતો. વારંવાર રજૂઆત કરેલી એક આ મુલકામી ભરી પગલું છે, હાઈવે છે, નેશનલ હાઈવે છે, ત્યાં બ્રિજ આવેલો છે, આ દુકાનો તમારી નહીં વેચાય. આજમા રોડ ઉપર જ્યારે 7-8 હજાર રૂપિયામાં ભાડે દુકાનો મળતી હોય ત્યારે રાત્રિ બજારની દુકાનો 18 હજાર રૂપિયા 15 હજાર રૂપિયા ભાડે આપવાનું અને ડિપોઝિટ આપવાની અને ફક્ત રાત્રે ખોલવાની હોય ત્યારે નેચરલ વસ્તુ છે કે આ કોઈ પણ માણસ આજમા રોડ કે કોઈ પણ વડોદરા શહેરનો માણસ આમાં ભાગ ના લઈ શકે. પરંતુ બળજબરીપૂર્વક કોઈક ઇજારદારને ફાયદો કરાવવા માટે આ રાત્રિ બજાર બનાવવામાં આવેલું છે. તે સમયે 3 કરોડ રૂપિયાના ખર્ચે આ રાત્રિ બજાર બનાવવામાં આવેલું, વડોદરા શહેરના નાગરિકોનો વેરાના પૈસાનો વ્યર્થ કરેલો. અમે વારંવાર અમારા વિરોધ પક્ષના નેતા ભત્તુભાઈથી માંડીને બધાએ અમે લોકો આની રજૂઆત કરેલી કે આ ખોટું પગલું છે, આ રાત્રિ બજાર ખાલી શો માટેનો ધંધો ના કરશો. પરંતુ આ લોકોએ પોતાનો સત્તાનો બળ ઉપયોગ કરી અને એમની જાતે મંજૂર કરીને કામ કરેલું. પરંતુ આજે લોકોને ખબર પડે છે કે આ નિષ્ફળતા ભર્યું પગલું હતું અને મૂર્ખામી ભર્યું પગલું હતું અને વડોદરા શહેરના નાગરિકોના વેરાનો પૈસાનો વ્યર્થ કર્યો હતો. ખરેખર જે તે અધિકારીએ અને જે તે સમયે જેણે મંજૂર કર્યું હોય, જે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય એણે મંજૂર કર્યું હોય, ખરેખર એની પર દાવો કરવો જોઈએ. અને આ પૈસાની વસૂલાત જે તે અધિકારીનું પ્રપોઝલ હોય અને જે તે ચેરમેને મંજૂર કર્યું એમની જોડે વસૂલ કરવો એવી અમારી માગણી છે. ખરેખર વડોદરા શહેરના લોકોને ખરેખર પ્રાથમિક જરૂરિયાત નથી મળતી. ગંદા પાણી છે, ચોખ્ખું પાણી નથી મળતું. વડોદરા શહેરમાં પાણીનું પ્રેશર નથી. પૂર્વ વિસ્તારમાં સદંતર પાણીનું પ્રેશર નથી. ગટરો પોલે આમ ઘરે ઘરે ભરેલી હોય ત્યારે એક પ્રાથમિક જરૂરિયાતના કામો કરવાના રહેવા દઈને આવા ખાલી શોબાજીના કામો કર્યા છે એની અમે અમારો કોંગ્રેસ પક્ષ તરીકે સખત વિરોધ છે.